अमृत संतान तारीख 7/12/55 रोज विदाई लई रहेला स्वयंसेवकों पर आशीर्वर्षा करता स्वामीश्रीए जणाव्युं के सहजान स्वामी महाराज ने जे आजे आप बधा अहीं बैठा छो आया छो खूब आनंद थयो छे आप बधाना दर्शन करीने अत्यार सुधी तमे दूर दूर हशो एटले ना मळ्या पण आजे सभानी अंदर तमारी सभा छे एटले मळता खूब आनंद थयो छे आ बधाए खूब ज महिमाथी ने खंतथी व्यवस्थित सेवा करी छे माटे खूब खूब धन्यवाद कारण के अहीं आगळी થોડી મુશ્કેલીઓ પણ પડી છે અડચણો પણ પડી છે એ બધાને આપણે ગણકારી નથી પણ એક જ ધ્યેય રાખ્યો હતો ભગવાન શ્રીજી મહારાજને ગુણાતાન સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજને રાજી કરવા એ આપનો બધાનો ધ્યેય હતો તો ખૂબ સારી રીતે સુંદર વ્યવસ્થિત થઈ ગયું બધા મહેમાનો જે આવ્યા હરિભક્તો જે આવ્યા એ બધાને પણ બહુ સારી સુવિધા પ્રાપ્ત થઈ અને બધા ખૂબ રાજી થતા આ વ્યવસ્થા અરે આ સભાનો લાભ લઈ દર્શનનો લાભ લઈ અને ગયા છે એ આપણી એક મોટી સેવા છે ભગવાનને સંત રાજી થાય હરિભક્તો રાજી થાય સંતો રાજી થાય એ જ આપણી મોટા મોટી સ્મૃતિ છે મનધારી રીતે તો આપણે ઘણા દુનિયામાં કામ કર્યા છે પણ અહીંયા તમે તમારું મનનું ધાર્યું મૂકીને કામકાજ મૂકીને ઘરબાર મૂકીને કુટુંબ પરિવાર મૂકીને આવ્યા અને એની અંદર પણ પાછું પોતાના મનનું ધાર્યું નહીં પણ જે એની વ્યવસ્થા એ અનુકૂળ થઈને જે સેવા કરી એ મોટા મોટી સેવા છે એ તમારા જીવનનું ભાતું છે કારણ કે અહીંયા મનનું મુકાય છે તો પછી બીજે બધે પણ આપણું મન ધાર્યું મૂકી દેવા છે અને શાંતિ પણ થશે એટલે અહીંયાથી આપણે એક જ કે આ જીવનની અંદર જે સેવા મળી છે એ સેવા આપણે એક સામાન્ય નથી પણ એક દિવ્ય સેવા છે મહારાજની સેવા છે માનીને અખંડ સુખ્યા રહેવું આનો આપણે એક આલોચ રાખવાનો છે કાયમ કે આ સમયમાં આપણે આ સેવા કરીશું આપણા બધા 2-3 સમય છે એ બધાય સમયની સ્મૃતિ કાયમ માટે રાખવાની કે આવી સેવા આપણા જીવનમાં થઈ એ આપણા હો ભાગે છે પણ આવી ફસા જેવું નહીં કેટલી વખત આપણે એમ થાય કે આ બધું લોલે લોલ બધાને કહેવાથી મનના છૂટકે આવવું પડ્યું અને આ સેવા કંઈક પરાણે પરાણે થઈ ગઈ એવો જો ભાવ કરીએ તો આપણી ભક્તિ ના કહેવાય એ પછી વેઠ કહેવાય પણ ભાવને મહિમાથી જો કરીએ તો થઈ જાય એટલે અહીં આપણે આવ્યા કે આપણે અલેખે નથી લેખે છે આપણી સેવા અહીંયા આવ્યા લેખે છે કે ભલે પછી આપણે અહીંયા આવીને થોડી સેવા કરી છે તોય પણ મોટી છે વધારે કરી છે તોય વધારે છે એમાં કંઈ ઓછું વધતું છે નહીં પણ પ્રેમથી ને મહિમાથી જે કંઈ કરી છે સેવા એ થઈ છે એટલે આ આવ્યા ફસાય જેવું નથી આ તો ખાસ ભગવાનની સેવા અને એમાં જે કંઈ આપણે આવ્યા ભલે એમાંથી આપણે થોડું ઘણું પણ સેવાનું કાર્ય થયું છે એ આપણે માટે મોટી વસ્તુ છે તો તમે બધાને ખૂબ એક ધન્યવાદની વાત છે તમારી સેવાને પણ ખૂબ ખૂબ બિરદાવ્યા છે મહારાજ સ્વામી ખૂબ ખૂબ રાજી પણ થશે એટલે અહીંયા હમણાં જેમ ડૉક્ટર સ્વામીએ કહ્યું એ આપણું એક ભાતું લઈને જવાનું છે અહીંયાથી જેટલી કંઈ સારી વસ્તુ છે સારું આપણે કંઈ જોયું સારું આપણે જે માન્યું છે તે કંઈ સારા અહીંયા આગળ પ્રસંગો બન્યા એ બધું જ આપણે લેવાનું છે અને એ જઈને પાછું વાગોળવાનું છે ત્યાં જઈને આ બધું જોયું કર્યું બીજું થયું કે આપણે પોતાના જીવમાં દ્રઢ થાય બીજાને પણ આપણે વાત કરીએ એને પણ સત્સંગ થાય બીજાને પણ જો આવી વાત દિવ્યતાની આનંદની અને આનંદની જો વાત કરો મહિમાની વાત કરો તો બીજાને પણ એ તે થાય અને આપણા જીવનમાં સત્સંગ દ્રઢ થાય એ બહુ અગત્યની વસ્તુ છે આપણો સત્સંગ છે એ દ્રઢ થાય કેટલીક વખત આવા પ્રસંગો આવ્યા પછી આપણું મન જરા લુખું થઈ જાય આપણો ઉત્સાહ જરા મંદ પડી જાય મંદ ઉત્સાહ ન પડવો જોઈએ આપણો ઉત્સાહ નવીન ને નવીન આથી વધારે આપણે જાય કે ત્યાં જઈને પણ આપણો નિયમિત જેમ ડૉક્ટર સ્વામી કહ્યું એમ આપણું મંદિર દર્શન સત્સંગ પાઠ પૂજા સેવા બધું બરોબર કરવું જોઈએ જે જે આપણું મંડળો ચાલે છે એ પણ બધા સારી રીતે વધારે ચાલે આપણી બધી ક્રિયાઓ છે પણ શુદ્ધ ને પવિત્ર રહે નોકરી ધંધાની અંદર પણ આપણી પ્રમાણિકતા રહે આ બધી વસ્તુ એ આપણે કરવાનું એટલે આપણો સત્સંગ છે એ મોરો ન પડે આપણી આ સેવાથી ઉલટો બળ પામવું જોઈએ અને વધારે આપણે થવું જોઈએ એટલે ત્યાં જઈને પણ આપણું જે કંઈ આપણા મિત્રો ભાઈબંધ દોસ્તદારો એને વધારે આ લાભ મળે ના આવ્યા હોય તેને આપણે વાત કરીએ જેથી એને અહીં આવ્યાનો પણ આનંદ થાય ભલે આવી નથી શક્યા પણ એને આપણે આવી એક સુંદર વ્યવસ્થિત વાત કરીએ તેના જીવમાં પણ થાય કે નહીં ખરેખર હો આવું સુંદર કાર્ય થયું છે એટલો એને ગુણ આવે તો સત્સંગ થશે એટલે એ પણ એક મોટી સેવા છે એટલે અહીંયા આવીને આપ બધાને જે કંઈ આ લાભ થયો છે અને સેવા કરી છે
એમાં અડચણ બીજું ત્રીજું હશે અને થઈ પણ હશે, થોડું મુશ્કેલી છે કારણ વહેલું મોડું ખાવાનું થયું હોય, હવે તમારા ડ્યુટી ઉપર તમે હોય તો એ થયું, ઉજાગરો પણ થયો, બીજું ત્રીજું થયું, હવે એ બધી વસ્તુ છે એ તો આપણે ભૂલવાની છે. કારણ કે આપણા ઘણા ઘણા વ્યવહારિક સંસારિક પ્રસંગોમાં આપણે બનતું હોય છે, એટલે એ કોઈ મહત્ત્વની વસ્તુ નથી. અહીંયા જે આત્માનો લાભ લેવાયા હતા, દેહનો લાભ નહીં પણ આત્માનો લાભ લેવાયા હતા, એ આત્માનો લાભ આપણને મળી ગયો છે કે આપની સેવાથી મહારાજ સ્વામી અને આ પ્રમાણે ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, મહાન સંતો બધા રાજી થયા, એ આપણા માટે મોટું કામ છે. એટલે એ જ આપણે આનંદ માનવો છે કે આપણી સેવાથી રાજી થયા, એ આપણા જીવનનો લાભ અત્યંત છે. તો બધાને ફરીથી પણ આપણે કહેવાનું કે જે આપણી અત્યારે ડૉક્ટર સ્વામી જે વાત કરી, બહુ મુદ્દાની પાયાની વસ્તુ છે કે આપણી શિસ્ત અને આપણી સ્વચ્છતા, આપણું નિયમિતતા એવો અગત્ય. સત્સંગ એટલે નિયમિત થવું જોઈએ, આપણા કામમાં કાજમાં પણ નિયમિત થવું જોઈએ અને આપણા ઘરમાં પણ વ્યવસ્થિત નિયમિત થવું જોઈએ. સ્વચ્છતા, પવિત્રતા, મંદિરમાં હોય, પીએ તે જે હોય, આપણા જીવનમાં આ બધા ગુણો, જે સદગુણો જેને કહીએ છીએ, ભગવાનના ગુણો કહીએ છીએ, એ ગુણો જેટલા વધારે આપણા અંદર આવે એ આપણે પ્રયત્ન કરો. આપણી કુટેવો છે એ પણ છૂટવી જોઈએ. અહીંયાથી આવા સમયમાંથી, આવા ઉત્સવમાંથી એવું પણ કહી લઈ જવું જોઈએ કે કંઈક પણ આપણી નાની મોટી કંઈક કુટેવો હોય છે, એ કુટેવો પણ આવે રહેવી ના જોઈએ. આપણામાં તો ના રહે, આપણા કુટુંબમાં પણ ના રહે, આપણા મિત્રોમાં પણ ના રહે, એનો પ્રયત્ન કરો. પ્રયત્ન કરશો તો એમાં સફળતા મળે છે. જો અહીંયા બધો પ્રયત્ન તમે કરો તો કેટલી સફળતા આપણે મળી છે આપણા ઉત્સવની અંદર. આ બધાના પ્રયત્નથી લોકોએ ઘણા વ્યસન દૂષણ પણ મૂક્યા છે, કેટલાકને સત્સંગ પણ થયો, કેટલાક નિયમિત સત્સંગ થયો છે, મંડળમાં આવતા પણ થયા છે. એનું મુખ્ય કારણ શું કે આપણી શ્રદ્ધા, અને શ્રદ્ધા પ્રમાણે આપણે પ્રયત્ન કર્યો તો થયો છે. એટલે આપણે પણ આપણું જીવન જેટલું સારું બનશે એટલો સત્સંગ વધશે, જેટલું આપણું જીવન સારું છે એટલું બીજાને પ્રકાશ પડશે. આપણું જીવન જો બરોબર ના હોય તો સામે પ્રકાશ ના પડે, બીજાને ગુણ ના આવે, બીજાના સત્સંગમાં શ્રદ્ધા ના થાય. પણ આપણે જેટલું શુદ્ધ અને પવિત્ર કરીએ, પવિત્ર જીવન જીવીએ, આપણી જેટલી ભક્તિ, આપણો જેટલો નિશ્ચય, આપણી જેટલી નિષ્ઠા, એટલી બીજામાં આપણે એવી નિષ્ઠા થશે અને એમાં વાંધો નહીં આવે. તો અહીંયા આવીને આપણે બધાએ સેવા કરી છે, ફરીથી પણ બહુ ધન્યવાદ છે. આપને અવનવું બળ રહે, અવનવો ઉત્સાહ રહે અને તમારા જીવનમાં સુખ શાંતિ રહે, નોકરી ધંધા વ્યવસાયની પણ શાંતિ રહે અને બધા પાછા જઈ અને પોતાના કામે લાગે અને ભગવાનની ભક્તિ વધે. પ્રાર્થના સહજાન સ્વામી મહારાજની જય.